વિદ્યાર્થી મિત્રોનો બસ કોમ્પ્યુટર આસ્તે વિદ્યાલય બારામુડા પર સરળ અભ્યાસમાંથી સ્વાગત કરું છું. આપણે જેમ આગળ પેટર્ન કેવી રીતે બનાવવાની છે શીખ્યા, એ જ રીતના આપણે આમાં પણ કરતા જવાનું છે કે જ્યાં આપણને છૂટી ગયેલી પેટર્ન દેખાય છે ત્યાં આપણે એ પેટર્ન કરવાની છે. અહીંયા પાંચ છે, અહીંયા ફૂલ આપેલા છે, અહીંયા પાંચ છે. હવે આપણે અહીંયા શું દોરવાનું, તો કે આ રીતના ફૂલ દોરવાનું છે. મારી સાથે તમે પણ તમારી બુક ની અંદર આ રીતના પેટર્ન સાથે બનાવતા જજો. અહીંયા પાન આપેલું છે, ફૂલ છે, તો હવે અહીંયા શું આવશે, તો કે આ રીતના પાન દોરી નાખવાનું. અહીંયા છેલ્લે શું આપેલું છે આપણને, ફૂલ. તો અહીંયા જે બે જગ્યાએ આપણે પેટર્ન દોરવાની હતી ત્યાં આપણે દોરી નાખી છે. હવે અહીંયા આપણને રાઉન્ડ આપેલું છે, ત્રિકોણ છે, લંબચોરસ, રાઉન્ડ, ત્રિકોણ, અને અહીંયા શું આવશે આ રીતના લંબચોરસ. આ પેટર્ન કરતા જવાની છે. ફરી વાર અહીંયા રાઉન્ડ આપેલું છે અને અહીંયા શું આવશે, તો કે ત્રિકોણ. તો આ બે પેટર્ન જે છે આપણે દોરવાની રહેશે. હવે ત્યારબાદ અહીંયા વર્તુળ એક છે, અહીંયા બે, પછી બે માં અહીંયા વધારો થયો ત્રણ થયા, તો હવે અહીંયા કેટલા આવશે, તો કે ચાર. પછી ચાર માં એક ઉમેરી તો પાંચ. હવે અહીંયા કેટલા આવશે, તો કે છ. તો આ રીતના ત્યાં છ વર્તુળ દોરવાના રહેશે. હવે ત્યારબાદ અહીંયા એક મીણબત્તી છે, અહીંયા બે છે, અહીંયા ત્રણ છે, તો હવે અહીંયા આ રીતના ચાર મીણબત્તીઓ આપણે દોરવાની રહેશે. આડી પણ ચાર અને ઊભી પણ ચાર. હવે એ જ રીતના બાજુમાં અહીંયા પાંચ આપણે મીણબત્તીઓ દોરવાની રહેશે. આગળની પેટર્ન જે છે એ આપણે ફરી વાર જ્યારે મળીએ ત્યારે શીખીશું. થેન્ક યુ.